विद्यार्थी मित्रों, अहीं एनिमेशन वीडियो द्वारा काव्यनु घान अने तेनु भावार्थ समझ्या। हवे आगळ भारत देश केटली अने कई कई ऋतुओनो अनुभव करे छे? विद्यार्थी मित्रों, आपणा देशनी मुख्य ऋतुओ कई अने केटली छे? तो ए तमने ख्याल ज हशे कि भारत देशमां आपणे त्रण ऋतुओनो अनुभव करीए छीए। कई कई त्रण ऋतुओ? तो शियाळो, उनाळो अने ચોમાસું। તો વિદ્યાર્થી મિત્રો, ઉનાળો તો હમણાં હાલ જ પૂરો થયો અને હવે ચોમાસું એટલે કે વર્ષા ઋતુની શરૂઆત થઈ ગઈ છે। તો વિદ્યાર્થી મિત્રો, આ ચોમાસું કોને ન ગમે? બધાને ખૂબ જ ગમે છે અને એમાંય નાના બાળકોને તો ખૂબ જ ગમે છે। વરસાદમાં પલળવાની, છબછબિયા કરવાની, કાગળની હોળીઓ બનાવીને પાણીમાં તરાવવાની, અને એ સિવાય મહત્ત્વની બાબત એ કે ભારત એ એક ખેતી પ્રધાન દેશ છે અને ખેતીનો મુખ્ય આધાર વરસાદ પર રહેલો છે। અહીં ખેતી માટે અને ખેડૂત માટે એટલે કે મનુષ્યોની વૃદ્ધિ માટે વરસાદ ખૂબ જ જરૂરી છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કાવ્યમાં રહેલા શબ્દોના અર્થ અને તેના ભાવાર્થને સમજૂતી મેળવીએ, જે અગાઉ આપણે એનિમેશન વિડીયો દ્વારા સમજી ગયા છીએ। તો અહીં જોઈએ શબ્દોના અર્થ। મેઘો વર્ષતિ એટલે કે વાદળ વરસે છે। પ્રવાહતિ વહે છે। નિયમ એટલે કે પાણી, જળ। તુષ્યતિ સંતુષ્ટ થાય છે, સંતોષ પામે છે। કૃષિકઃ ખેડૂત। ગચ્છતિ જાય છે। ગોષ્ઠમ પશુઓના વાડામાં। નયતિ લઈ જાય છે। વૃષભમ બળદને। હલમપી વહતિ હળને પણ લઈ જાય છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ હલમપી શબ્દની અંદર સંધિ રહેલી છે, જે આપણે અહીં છૂટી પાડીએ કે હલમપી શબ્દની સંધિ છૂટી પાડતા છૂટી પડતી સંધિ અહીં આ પ્રમાણે થાય કે હલમ વત્તા અપી। હલમ એટલે હળ અને અપી એટલે પણ, હળને પણ। કર્ષતિ ખેડે છે। ક્ષેત્રમ એટલે કે ખેતર। વપતિ વાવે છે। બીજમ એટલે કે બીજ। રોહતિ ઉગે છે। શસ્યમ ધાન્ય, અનાજ। ફલતિ પાકે છે। પ્રકામમ ખૂબ જ, પુષ્કળ, ઘણું। ભવતિ થાઓ, સમૃદ્ધિ એટલે સંપત્તિ। મનુકુલ વૃદ્ધિ, મનુષ્યોના કુળની વૃદ્ધિ। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ કવિતામાં રહેલા શબ્દોના અર્થની સમજ મળી ગઈ હશે। હવે જોઈએ આપણે તેનો ભાવાર્થ। મેઘો વર્ષતિ એટલે વાદળ વરસે છે। પ્રવાહતિ નીરમ, પાણી વહે છે। તુષ્યતિ કૃષિકઃ, સંતોષ પામેલો ખેડૂત એટલે કે સંતુષ્ટ થયેલો ખેડૂત। ગચ્છતિ
ગોષ્ટમ પશુઓના વાડામાં જાય છે, એટલે કે વાદળ વરસે છે, પાણી વહે છે અને સંતુષ્ટ થયેલો ખેડૂત પશુઓના વાડામાં જાય છે. નયતિ વૃષભમ, બળદને લઈ જાય છે. હલમપિ વહતિ, હળને પણ લઈ જાય છે. કર્ષતિ ક્ષેત્રમ, ખેતર ખેડે છે. વપતિ ચ બીજમ, અને બીજ વાવે છે. રોહતિ શસ્યમ, ધાન્ય પાકે છે. ફલતિ પ્રકામમ, પુષ્કળ પ્રમાણમાં પાકે છે. ભવતિ સમૃદ્ધિ, મનુકૂળ વૃદ્ધિ અને સંપત્તિના કારણે મનુષ્યના કુળની વૃદ્ધિ થાય છે. તો અહીં જોઈએ કે બળદને લઈ જાય છે, હળને પણ ઉપાડી જાય છે. ખેતર ખેડે છે અને બીજ વાવે છે. પુષ્કળ પ્રમાણમાં ધાન્ય પાકે છે અને સંપત્તિમાં વૃદ્ધિ થવાને કારણે મનુષ્યના કુળની વૃદ્ધિ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે આ મેઘો વર્ષતિ કાવ્ય, જે પદ્ય પ્રકારનું કાવ્ય છે, તેમાં એનિમેશન વિડીયો દ્વારા તેનું ગાન અને અનુવાદ ભાવાર્થ સમજ્યા. તે ઉપરાંત અહીં શબ્દોના અર્થ અને ભાવાર્થની સમજૂતી મેં પણ આપી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ શબ્દો અને ભાવાર્થની સમજ મળી ગઈ હશે. અહીં બીજી એક વાત તમને સમજાવવાની કે વિદ્યાર્થી મિત્રો, અહીં આ કવિતામાં વર્ષતિ, પ્રવહતિ, તુષ્યતિ, ગચ્છતિ આ ઉપરાંત નયતિ, વહતિ, કર્ષતિ, વપતિ, રોહતિ, ફલતિ અને ભવતિ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ બધા જ શબ્દોમાં એક રૂપ રહેલું છે. તો કયું રૂપ રહેલું છે વિદ્યાર્થી મિત્રો? કે વર્તમાનકાળ, પરસ્મય પદ, ત્રીજો પુરુષ, એક વચન. જે શબ્દની પાછળ તી પ્રત્યય લાગેલો હોય તે વર્તમાનકાળ, પરસ્મય પદ, ત્રીજો પુરુષ, એક વચનના રૂપ તરીકે આપણે તેને ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ મેઘો વર્ષતિ કાવ્યમાં તમને સમજ પડી ગઈ હશે.